हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आज एक महत्वपूर्ण टॉपिक जे गुजरात ना सांस्कृतिक वारसा, गुजरात ना आर्ट एंड कल्चर नो छे, जे छे चित्रकला। अने आ चित्रकला माथी बे टॉपिक छे ए वारे घरे एग्जाम नी अंदर रिपीट थता होय छे, जेमा एक छे पिठोरा चित्रकला अने बीजू छे वारली चित्रकला। आ पिठोरा अने वारली चित्रकला मध्ये वारे घरे एग्जाम नी अंदर क्वेश्चन पूछाता होय छे अने बधाने अहींया ने अहींया क्यांक ने क्यांक कन्फ्यूजन होय छे કે ભાઈ વારલી ચિત્રકળા છે, પિઠોરા ચિત્રકળા છે, એ કઈ કોમ દ્વારા કરવામાં આવે છે, કયા જિલ્લાની અંદર ફેમસ છે, સાથે સાથે એ પણ પૂછાય છે કે એની શું વિશેષતા છે, એમની સાથે કયા વ્યક્તિ સંકળાયેલા છે, અત્યારે આ પિઠોરા ચિત્રકળા વારલી ચિત્રકળા સાથે કયા વ્યક્તિ સંકળાયેલા છે, આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાતા હોય છે। તો ચાલો ને આપણે એક જ વિડીયોની અંદર આ પિઠોરા અને વારલી આ બંને ચિત્રકલાને ડીપમાં ભણી લઈએ અને આમાંથી જેટલા પણ મેક્સિમમ ક્વેશ્ચન નીકળતા હોય એ બધા આપણે કમ્પ્લીટ કરી લઈએ। તો વન બાય વન આપણે પિઠોરા અને વારલી ચિત્રકળા ભણીશું। સૌથી પહેલા પિઠોરા ચિત્રકલાની વાત કરીએ તો પિઠોરા ચિત્રકલા ભણ્યા પહેલા હું તમને થોડી એની ઇમેજ બતાવી દઉં કે ભાઈ પિઠોરા ચિત્રકલા કેવી હોય। તો અહીંયા તમને દેખાય છે કે આ ટાઈપની પિઠોરા ચિત્રકલા હોય। હવે પહેલો જ ક્વેશ્ચન થાય કે ભાઈ ચિત્રકલા છે તો ચિત્રકલા ઘણી બધી હોય, દિવાલ ઉપર દોરવાની પણ હોય, કાગળ ઉપર દોરવાની પણ હોય, કોઈ પોથીની અંદર દોરવાની પણ હોય, કોઈ રંગોળી એટલે કે જમીન ઉપર દોરવાની પણ હોય, તો એ ટાઈપની ઘણી બધી ચિત્રકલા હોય। તો આ પિઠોરા અને વારલી ચિત્રકળા છે એ કેવી ચિત્રકલા છે? તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે એ વોલ એટલે કે દિવાલ એટલે કે ભીત ચિત્રકળા છે। તો આપણે ખબર હોવી જોઈએ વારલી અને પિઠોરા આ બંને કેવી છે, તો ભીત ચિત્રકળા છે, ભીત ચિત્રકળાનું ઉદાહરણ છે। ક્લિયર? ચલો તો અહીંયા તમે ઇમેજ ની અંદર જોઈ શકો છો, તો અહીંયા તમે જોશો તો ઘોડા 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 દેખાશે। ઓકે, તો વારલી ચિત્રકળાની એક મહત્વની એક વિશેષતા કહી શકાય કે એની અંદર ઘોડા તમને વધારે જોવા મળશે, સાથે સાથે ચાંદા અને સૂરજ એ પણ તમને વધારે જોવા મળશે। તો આ એની વિશેષતા છે, આ એની કંઈક ઇમેજ છે, આ રીતના કંઈક પિઠોરા ચિત્રકળા છે એ આ રીતના થાય છે। ઓકે, હવે જોઈએ કે આ પિઠોરા ચિત્રકળામાંથી જે પહેલો જ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભાઈ પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? તો આન્સર યાદ રાખજો, છોટાઉદેપુર। ઓકે, તો પહેલો જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી કે ભાઈ પિઠોરા ચિત્રકળા છે એ ગુજરાતના કયા જિલ્લાની અંદર જોવા મળે છે? તો છોટા ઉદયપુર। ભાઈ છોટા ઉદયપુર ખબર પડી ગઈ, ભાઈ છોટા ઉદયપુરની અંદર કયા લોકો આ પિઠોરા ચિત્રકળા સાથે સંકળાયેલા છે? તો યાદ રાખજો છોટા ઉદયપુરના રાઠવા કોમના જે આદિવાસી છે, રાઠવા કોમના આદિવાસી એમના દેવ છે આ પિઠોરા અને એમના નામ ઉપરથી આ પિઠોરા ચિત્રકળા છે ત્યાં વિકાસ પામી છે। તો ફરીથી રિપીટ કરું છું કે છોટા ઉદયપુર જિલ્લામાં રાઠવા કોમ આવેલી છે અને આ રાઠવા કોમના જે આદિવાસી છે એમના દેવ છે પિઠોરા અને એમના નામ પરથી અહીંયા પિઠોરા ચિત્રકળા છે એ અહીંયા વિકાસ પામી છે। તો પિઠોરા ચિત્રકળા સાથે બે વસ્તુ યાદ રાખીશું, જિલ્લો છોટા ઉદયપુર અને એ જિલ્લામાં રહેતા રાઠવા કોમના આદિવાસી। રાઠવા કોમના આદિવાસીઓ પિઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજની લોકજીવનની વિવિધ ઘટનાઓ રંગના માધ્યમથી રજૂ કરે છે। પિઠોરા ચિત્રકળા કેમ બનાવવામાં આવે છે, એની અંદર શું હોય છે? તો એમાં જે આદિવાસી જીવન હોય છે એની લોકજીવનની વિવિધ ઘટનાઓ થાય છે, એ વિવિધ ઘટનાઓને રંગો સ્વરૂપના આ ચિત્ર સ્વરૂપે એક રજૂઆત કરે છે। પિઠોરા ચિત્રમાં વનવાસીઓના જીવનની વ્યવસ્થાને આલેખથી એક ધાર્મિક કલાકૃતિ છે। ધાર્મિક કેમ લખ્યું? કારણ કે આના સાથે દેવ સંકળાયેલા છે। અહીંયા તમને કીધું કે જે રાઠવા છે એ રાઠવા કોમના દેવ છે પિઠોરા, તો એમના સાથે સંકળાયેલું આ કંઈક ચિત્ર છે એટલે એને ધાર્મિક કલાકૃતિ કીધી છે, જેની અંદર વનવાસીના જીવનની વ્યવસ્થાને આલેખવામાં આવે છે। આ જ ચિત્રને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીનો વિકાસ, ઢોર ઢાખરની સુખાકારી તેમજ કુવારી કન્યાઓના માંગલ્ય સારું રહે એ છે। પિઠોરાના ભીત ચિત્રોનું કથા વસ્તુ લગ્નના ઉત્સવનું પણ છે। હવે ભાઈ પિઠોરા ચિત્રકળા એમ ખબર પડી ગઈ કે દેવ છે એમના માટે બનાવવામાં આવે છે, પણ એના પાછળનું પણ એવી માન્યતા છે એ લોકોની કે એવી જો પિઠોરા ચિત્રકળા બનાવવામાં આવશે, મતલબ કે એવું ડ્રોઈંગ બનાવવામાં આવશે તો ખેતીવાડીમાં વિકાસ થશે, એટલે કોઈ ઇનડાયરેક્ટલી કોઈ એવો સંબંધ નથી, પણ એ લોકો એવું માને છે કે ઢોર ઢાખર છે એની સુખાકારી રહેશે તેમજ જે કુવારી કન્યાઓ છે એમનું માંગલ્ય સારું રહેશે, તો એ લોકોની આ ટાઈપની માન્યતાઓ છે આ પિઠોરા ચિત્રકલાને લઈને। પિઠોરા ચિત્રનું આલેખ વાંસની દિવાલ ઉપર ઢોળ કરીને કરવામાં આવે છે। પિઠોરા ચિત્રમાં મુખ્યત્વે સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો કણ કરીને ચિત્રમાં રંગ પૂરવામાં આવે છે। પિઠોરાનું ચિત્રકામ કરતા કુશળ અને અનુભવીને લખારા કહેવામાં આવે છે, યાદ રાખજો લખારા,
અને આ લખારાને ચિતારા કહેવામાં આવે છે. તો અહીંયાથી વારે ઘરે ક્વેશ્ચન પૂછાયેલો છે કે લખારા અને ચિતારા આ બંને શબ્દો છે એ નીચેનામાંથી કઈ કલા સાથે સંકળાયેલા છે? તો યાદ રાખજો, પીઠોરા ચિત્રકલા સાથે. જે પીઠોરા ચિત્રકળાનું કામ કરે છે, જે એની અંદર કુશળ છે, એની અંદર અનુભવી છે, તો એને લખારા કહેવામાં આવે છે. અને આ જ લખારાને ચિતારાના નામે પણ ઓળખવામાં આવે છે. તો બે શબ્દો યાદ રાખીશું, લખારા અને ચિતારા. આ બંને શબ્દો પીઠોરા ચિત્રકળા સાથે સંકળાયેલા છે. ક્લિયર? વારે ઘરે એક્ઝામની અંદર પૂછાતો હોય છે. અહીંયા ઇમેજ મેં તમને બતાવી દીધી છે. હજુ આગળ વધીએ છે. તો આ લખારા, જે લખારા એટલે શું કે જે આ ચિત્રો બનાવતા હોય એને લખારા કહીશું. અનુભવી હોય, કુશળ હોય એમાં. તો જે આ લખારા છે એ બારણું હોય, એ બારણાની જમણી બાજુની દિવાલથી આ દોરવાનું ચાલુ કરે છે. અને સૌ પ્રથમ ગણેશજીનો ઘોડો ચિત્રે છે. અને આ ગણેશજીનો જે ઘોડો ચિત્રે છે એમને આદિવાસી ભાષામાં, એટલે કે એમની ભાષામાં પીઠોરાના ઘોડા લખાવવા એવું કહેવામાં આવે છે, એવા તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી રિપીટ કરું છું, જે આ લખારા છે જે ચિત્રો દોરે છે એ શરૂઆત ક્યાંથી કરે છે? તો જે દિવાલ હોય છે એ દિવાલથી, જે બારણું હોય છે એ બારણાની જમણી બાજુની જે દિવાલ હોય છે ત્યાંથી એ શરૂઆત કરે છે પીઠોરા ચિત્રકળાને દોરવાનો. જેમાં સૌથી પહેલા ગણેશજીનો ઘોડો દોરવામાં આવે છે. અને ગણેશજીના ઘોડા જે દોરવામાં આવે છે એને જે આદિવાસી લોકો હોય છે, ત્યાંના જે રાઠવા કુમના આદિવાસી છે, એ પીઠોરાના ઘોડા લખાવવા એવું એમને કહેવામાં આવે છે, એ રીતના ઓળખવામાં આવે છે. આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં સૂર્ય અને ચંદ્ર હોય છે, બીજી હારમાં ઘોડાના ચિત્રો હોય છે. પીઠોરા ચિત્રકળામાં નિપુણ, ઓકે, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, કોણ છે? તો મલાજા, ઓકે, મલાજા ગામના માનસી, જેમને ભારત સરકારે હસ્તકલાનો એવોર્ડ પણ એનાયત કર્યો છે. તો પીઠોરા ચિત્રકળા એ કોણ, જે કયો વ્યક્તિ છે, એ વ્યક્તિ જે વારે ઘરે પૂછાતા હોય છે ભાઈ માનસી છે એ નીચેનામાંથી કઈ ચિત્રકળા સાથે સંકળાયેલા છે, અથવા તો એવું પૂછાય કે નીચેનામાંથી કોણ પીઠોરા ચિત્રકળા સાથે સંકળાયેલું છે, તો આન્સર આવશે માનસી. અને એમને ભારત સરકાર દ્વારા હસ્તકલાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. તો આજે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી આ પીઠોરા ચિત્રકલાની, એ ખાસ કરીને તમારે યાદ રાખવાની છે, આમાંથી વારે ઘરે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે વાત કરીએ વારલી ચિત્રકળા. હવે આ વારલી ચિત્રકળા છે, જે રીતના જે પીઠોરા ચિત્રકળા છે એ કયા જિલ્લામાં, તો છોટા ઉદયપુર જિલ્લામાં વિકાસ પામી હતી, એ જ રીતના જે વારલી ચિત્રકળા છે એ આપણું દક્ષિણ ગુજરાત, એટલે કે જે ડાંગ છે, જે વલસાડ છે, અને થોડો એવો ભાગ મહારાષ્ટ્રનો, ઓકે, જે ઉપરનો ભાગ છે જે આપણા ગુજરાત સાથે ટચ થયેલો છે, તો એ ભાગના જે આદિવાસી છે એ આદિવાસીમાં તમને એ જાત કહું, સહી જાત કઈ આવશે? સહી જાત. તો સહી જાતના જે આદિવાસી લોકો છે, જે જનજાતિ છે, એમની સાથે સંકળાયેલી છે આ વારેલી ચિત્રકળા. તો બંનેમાં કન્ફ્યુઝ ના થાવ, પેલામાં છોટા ઉદયપુર, આમાં આવશે ડાંગ જિલ્લો, ડાંગ અને વલસાડ જિલ્લો, પણ મેક્સિમમ ટાઈમ ડાંગ જિલ્લો પૂછાય છે, તો ડાંગ જિલ્લો. પેલામાં કોમ કઈ હતી? તો રાઠવા કોમના આદિવાસી હતા, જ્યારે આમાં કોણ આવશે? સહી જાતિના આવશે. ક્લિયર? હવે વારલી ચિત્રકળા હું પહેલા તમને એની ઇમેજ બતાવી દઉં કે આ ઇમેજની અંદર તમે જુઓ કે શું એવું કોમન દેખાય છે. તો અહીંયા જોતા તમને દેખાય છે કે વારલી ચિત્રકળાની અંદર તો પહેલા તો બે જ રંગો દેખાય છે. કયા બે રંગો? એક વ્હાઈટ દેખાય છે અને એક મરૂન જેવું દેખાય છે, જેને ઘેરું રંગ કહેવામાં આવે. તો વ્હાઈટ અને ઘેરું આ બે કલર તમને જોવા મળે છે. ઓકે, ઘેરુંનો પાવડર પણ આવતો હોય, તમને ખબર હોય તો ઘેરું પાવડર આવતો હોય, તો એ આ ટાઈપનો હોય. આ મરૂન કહેવાય છે, મરૂન ટાઈપનો હોય છે, થોડો લાલાસ પડતો હોય છે. ઓકે, તો વ્હાઈટ અને ઘેરું રંગ આ બે જ રંગો તમને પહેલા તો આની અંદર જોવા મળશે. બીજું તમે ધ્યાનથી જોશો ને તો આ બધી ઇમેજમાં જે આકૃતિઓ બનાવેલી છે ને એ ત્રિકોણ આકારે બનાવેલી છે. તમે પહેલી ઇમેજમાં જુઓ તો આ આકૃતિ તમે જુઓ ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ છે, જે માણસો બનાવેલા છે આ બધા ત્રિકોણે બનાવેલા છે. પછી અહીંયા તમે જુઓ પક્ષીઓ છે, તો એમાં જે પૂંછડી છે એ પણ ત્રિકોણ આકારે બનાવેલી છે. નીચે તમે ઇમેજ જુઓ તો આમાં જે માણસો છે એ બધા ત્રિકોણ આકારે બનાવેલા છે. આ ઘર છે એ પણ ત્રિકોણ આકારે છે. તો તમે જુઓ કે આમાં ત્રિકોણ છે, આ ત્રિકોણનો ઉપયોગ વધારે થાય છે. ત્રણેય ઇમેજમાં તમે કોમન જુઓ કે મેક્સિમમ તમે ત્રિકોણથી જ બધી ઇમેજો બનાવેલી છે. તો આ એની વિશેષતા છે. તો બે રંગ અને આકાર પૂછાય તો ત્રિકોણ. ઓકે, તો વારલી ચિત્રકળાની આ પહેલા તો વિશેષતા છે, યાદ રાખીશું. તો પહેલો ક્વેશ્ચન, ડાંગ જાતિના, ડાંગની, ડાંગ વિસ્તારના જે લોકો છે, આદિવાસી છે, કઈ? સહી જાતિના. ઓકે, એમના દ્વારા આ કરવામાં આવે છે. ઓકે, શું છે ભાઈ આની અંદર? તો એવું તો શું દોરવામાં આવે છે, જેમ કે પેલાની અંદર શું હતા કે આદિવાસી જીવનની શું છે, જીવન શૈલી દર્શાવવામાં આવે છે, જ્યારે આમાં શું દર્શાવવામાં આવે છે? તો આ ચિત્રકલામાં લગ્ન પ્રસંગ, મચ્છીમારી, શિકાર, ખેતી, વૃક્ષો અને નૃત્યો વગેરેના ચિત્રો દોરવામાં આવે છે.
આ ચિત્રો દિવાલ ઉપર ઘેરું અને સફેદ જે લાલાશ પડતો જે મરૂન રંગ હતો એને ઘેરું રંગ કહેવામાં આવે છે. ઘેરુંનો પાવડર પણ આવે છે, તમે સર્ચ કરજો તમને જોવા મળશે. તો એ લોકો શું છે, ઘેરું પાવડર અને સફેદ. હવે આ સફેદ રંગ કઈ રીતના બનાવે છે, આર્ટિફિશિયલી નથી બનાવતા, એ શું કરે છે, ચોખા હોય એ ચોખાનો ભૂકો કરી નાખે અને એ ભૂકો કરીને એનો સફેદ રંગ બનાવે. તો ઘેરું પાવડર અને આ જે સફેદ રંગ છે એને ચોખાનો ભૂકો કરીને, તો એ રીતના આ ઘેરું અને સફેદ રંગ લઈને એ લોકો આ વારલી ચિત્રકળા બનાવે છે, જેમાં મુખ્યત્વે ત્રિકોણનો ઉપયોગ થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, વારલી ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા સઈ જાતિ, ઓકે, કઈ જાતિ, સઈ જાતિના લોકો દ્વારા દોરવામાં આવે છે, જે મધ્યપ્રદેશની ભીમ બેટકા ગુફા ચિત્ર સાથે મળતા આવે છે. તો મધ્યપ્રદેશમાં જે ભીમ બેટકા ગુફા ચિત્રો આવેલા છે તો એની અંદર પણ આ ટાઈપની જે વારલી ચિત્રકળા છે એ ટાઈપનું સુસંગત બેસે છે. ત્રિકોણ આકાર છે, બે રંગો છે, તો એમની સાથે સુસંગતતા મળે છે. હવે વારલી ચિત્રો એ ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના શ્રીમાન પ્રદેશો જેમ કે ઉમરગામ, ધરમપુર જે વલસાડમાં આવેલું છે, અને ડાંગમાં વસતા વારલી અને ફૂંકણા, ઓકે, ફૂંકાણા લોકોના પચવીના ચિત્રો. હવે અહીંયાથી ક્વેશ્ચન વારે ઘરે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે કે ભાઈ વારલી ચિત્રકળાને બીજી કઈ ચિત્રકળાના નામે પણ ઓળખવામાં આવે છે, તો એમને પચવીના ચિત્રો પણ કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે, જે વારલી ચિત્રકળાના નામે જગ વિખ્યાત બને છે. તો ત્યાંના જે લોકલ વ્યક્તિઓ છે, મતલબ કે જે સહી જાતિના લોકો છે, એ ચિત્રકળા બનાવે છે, પણ એને એ વરલી ચિત્રકળા નથી કહેતા, એ પચવીના ચિત્રો કહે છે. એમની ભાષામાં એ શું કહે છે, પચવીના ચિત્રો, જે વિશ્વભરમાં વારલી ચિત્રકળા નામે પ્રખ્યાત છે. તો આપણે વારલી ચિત્રકળા કહીએ છીએ, પણ એમના જે કોમન લોકો છે, એમના જે આજુબાજુના વિસ્તારના જે લોકો છે, એને એ લોકો પચવીના ચિત્રો કહીએ છીએ. તો પચવીના ચિત્રો એ જ વારલી ચિત્રકળા, એ જ વારલીના ચિત્રો. તો એ પહેલા તમને ખબર હોવી જોઈએ. તો વારલી ચિત્રકળાનું બીજું નામ છે પચવીના ચિત્રો. ઓકે, ચલો, પચવી એટલે શું, હવે આ પચવી લખ્યું છે પચવીના ચિત્રો, તો પચવીનો અર્થ શું થાય, તો પચવીનો અર્થ કંઈક આવો થાય છે કે નાગપંચમીના અવસર ઉપર દોરવામાં આવતી ભીત ઉપરની ચિત્રકળા એટલે કે પચવી. ફરીથી રિપીટ કરું છું, પચવી એટલે શું, નાગપંચમીના અવસર ઉપર દોરવામાં આવતી ભીત ઉપરની ચિત્રકળા એને પચવી કહેવામાં આવે છે. મહારાષ્ટ્રની માસે કુંભ આ ચિત્રકળા માટે જાણીતી છે. તો જે રીતના આપણા ગુજરાતની અંદર સહી જાતિ છે, એ જ રીતના મહારાષ્ટ્રની અંદર માસે છે, આ માસે કોમ છે, એ પણ ચિત્રકળા, આ વારલી ચિત્રકળા સાથે સંકળાયેલી છે. મહારાષ્ટ્રમાં જાણીતા વ્યક્તિ જીવ્યા સોમા મ્યાસે, તમને ખબર હોય તો પિઠોરા ચિત્રકળામાં કોણ યાદ રાખવાનું છે, માનસી યાદ રાખવાના છે. આ માનસી છે એ પિઠોરા ચિત્રકળા સાથે સંકળાયેલા હતા. એ જ રીતના અહીંયા જીવ્યા સોમા માસે આ વ્યક્તિનું નામ છે, જીવા સોમા માસે, એ કોની સાથે સંકળાયેલા છે, તો વારલી ચિત્રકળા સાથે સંકળાયેલા છે, જેઓને વારલી ચિત્રકળાને અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય સ્તર સુધી એ વારલી ચિત્રકળાને લઈ ગયા છે અને એમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. તો એમનું મૃત્યુ થઈ ગયું છે, અત્યારે હયાતમાં નથી, પણ યાદ રાખજો જીવ્યા સોમા માસે એ વારલી ચિત્રકળા સાથે સંકળાયેલા છે. આ ક્વેશ્ચન વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ થઈ ગઈ તમારી પિઠોરા ચિત્રકળા અને વારલી ચિત્રકળા. બંનેમાં જો હું તમને ડિફરન્સ સમજાવી દઉં છું, સૌથી પહેલા પિઠોરા ચિત્રકળા છોટા ઉદયપુર જિલ્લો, વારલી ચિત્રકળા ડાંગ જિલ્લો. પિઠોરા ચિત્રકળા કોના દ્વારા, તો રાઠવા કોમના આદિવાસી દ્વારા. વારલી ચિત્રકળા કોના દ્વારા, તો સહી જાતિ દ્વારા, અથવા તો મહારાષ્ટ્રની માસી કોમ છે એમના દ્વારા આ વારલી ચિત્રકળા દોરવામાં આવે છે. આમાં કલરની વાત કરું તો સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો રંગ યુઝ થાય છે પિઠોરા ચિત્રકળામાં, જ્યારે આ વારલી ચિત્રકળાની અંદર બે જ રંગ, એક સફેદ અને એક ઘેરું રંગ. આવી જાઓ પિઠોરા ચિત્રકળા, તો પિઠોરા ચિત્રકળાની અંદર એ ચિત્રની અંદર શું હોય, તો વનવાસી જીવન હોય એની વ્યવસ્થા આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે. ધાર્મિક એટલા માટે કારણ કે જે પિઠોરા શબ્દ છે એ દેવ છે. ઓકે, તો એમના નામ ઉપરથી આ પિઠોરા ચિત્રકળા દોરવામાં આવે છે રાઠવા કુંભ દ્વારા. જ્યારે વારલી ચિત્રકળાની અંદર શું હોય છે, તો વારલી ચિત્રકળાની અંદર કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ છે, મચ્છીમારી છે, શિકાર છે, ખેતી, વૃક્ષો, નૃત્યો છે, તો એમનું કંઈક એમનો જે અવસર હોય છે એ આલેખવામાં આવે છે, દોરવામાં આવે છે. ઓકે, આવી જાઓ પિઠોરા ચિત્રકળામાં, તો પિઠોરા ચિત્રકળાની અંદર કોણ સંકળાયેલું છે, તો કોણ સંકળાયેલું છે, તો યાદ રાખજો માનસી. કોણ સંકળાયેલા છે, માનસી, જે કયા ગામના છે, મલાજા ગામના છે. જ્યારે વારલી ચિત્રકળાની વાત કરીએ, તો વારલી ચિત્રકળા સાથે કોણ સંકળાયેલું છે, તો જીવ્યા સોમા માસે, જે અત્યારે હયાતમાં
નથી. ક્લિયર? તો આ વસ્તુ તમને ખાસ કરીને યાદ રાખવાની છે. બીજી વસ્તુ, પીઠોરા ચિત્રકળામાંથી બીજી વસ્તુ યાદ રાખવાની છે કે જે પીઠોરા ચિત્રકળા બનાવતા હોય તો એને લખારા કહેવામાં આવે, અને આ લખારાને ચિતારાના નામે પણ ઓળખવામાં આવે છે. જે જે રીતના વારલી ચિત્રકળામાંથી બીજી વસ્તુ યાદ રાખજો કે વારલી ચિત્રકળાનું જ બીજું નામ છે પચવીના ચિત્રો, તો તેમની કોમન લેંગ્વેજમાં એ લોકો પચવીના ચિત્રો બોલે છે, જે જગ વિખ્યાતની અંદર વારલી ચિત્રકળા તરીકે પ્રખ્યાત છે. તો આ થઈ ગયું તમારો પીઠોરા ચિત્રકળા અને વારલી ચિત્રકળા. તો આઈ હોપ સો આ બંનેમાં હવે તમને કોઈ ડાઉટ નહીં હોય, બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર થઈ ગઈ હશે. તો હવે આ બંનેમાંથી, આ બંને ટોપિકમાંથી તમારો એક પણ ક્વેશ્ચન જવો જોઈએ નહીં. હવે વાત કરું અનએકેડમીની, તો હું અનએકેડમીની અંદર ભણાવું છું. તમારા માટે એક ગુડ ન્યૂઝ છે કે 23 તારીખ આવી રહી છે, અને 23 તારીખે સવારે 10 વાગે એક મેગા ટેલેન્ટ હંટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બિન સચિવાલય અને હેડ ક્લાર્ક પરીક્ષાનો સિલેબસ રહેશે, જેની અંદર પહેલો બીજો કે ત્રીજો રેન્ક લાવશો તો 7,000, 5,000 અને 2,000 તમને એમેઝોન વાઉચર મળશે. બીજી 23 અને 24 તારીખે જે પ્લસ સ્ટુડન્ટો છે એમના માટે પણ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, કોન્સ્ટેબલ એક્ઝામ અને જીપીએસસી 1-2 એક્ઝામને સિલેબસને આધારિત. બીજા ઘણા બધા બેચકો સ્ટાર્ટ થઈ ગયા છે, 18 તારીખથી બેચકો સ્ટાર્ટ થવાનો છે બિન સચિવાલયનો. બીજો પ્રિલિમ્સ અને મેન્સ માટેનો 20 તારીખથી સ્ટાર્ટ થવાનો છે. 25 તારીખથી પીએસઆઈ અને એએસઆઈ માટેનો સ્ટાર્ટ થવાનો છે. હેડ ક્લાર્ક માટેનો પણ 27 તારીખથી સ્ટાર્ટ થવાનો છે. જો તમારે પ્લસ સબસ્ક્રિપ્શન લેવું હોય તો આ પ્રાઇસ છે 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથની. એમાં આ પ્રાઇસ છે એ ક્યારે પણ તમે પે ના કરતા. કેમ પે ના કરતા? કારણ કે આ પ્રાઇસ પે નથી કરવાની, જે પ્રાઇસ પે કરવાની છે એ આ પ્રાઇસ પે કરવાની છે. ઓકે, હવે આ પ્રાઇસ ક્યારે મળશે? જ્યારે તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. હવે 10% ડિસ્કાઉન્ટ ક્યારે મળશે? જ્યારે તમે મારો રેફરલ કોડ યુઝ કરશો. હવે સાહેબ તમારો રેફરલ કોડ શું છે? તો મારો રેફરલ કોડ છે કિશન લાઈવ, KISHAN કિશન, મારું નામ છે LIVE લાઈવ પાછળ લગાવી દેજો. તો કિશન લાઈવ તમે લખી દેશો તો તમને તરત જ 10% ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હોય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલો બેલ આઇકન દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.